હેલો સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટાઈમ ટર્મિનલ વેલોસિટી એ હતા ટર્મિનલ વેલોસિટી આધારિત એક્ઝામ્પલ આપણે બાકી હતા તો આપણે જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી હતી અંતિમ વેગની ટર્મિનલ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ટુ બાય નાઇન ઇટા આર સ્ક્વેર જી રો માઇનસ રો નોટ હવે અહીંયા શું કીધું છે એક વરસાદનું બૂંદની ત્રીજા ઝીરો પોઈન્ટ ઝીરો વન એમ એમ છે તેનો ગુણાંક વન પોઈન્ટ એન્ટેન્ટી ટુ ટુ માઇનસ ફાઇવ આજકલ ઇન્ટુ સેકન્ડ છે હવાની ઘનતા વન પોઈન્ટ ટુ કિલોગ્રામ પર મીટર ક્યુ પાણીની ઘનતા વન થાઉઝન્ડ કિલોગ્રામ પર મીટર ક્યુબ હોય તો વરસાદના બુંદનો અંતિમ વેગ જણાવો ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે જુઓ વરસાદ જ્યારે ઘણા બધા કિલોમીટર ઊંચાઈથી પડે છે તમે વિચારો કે જો એ એક કિલોમીટર ઊંચાઈથી પડતો હોત વરસાદનું બુંદ એક કિલોમીટર ઊંચાઈથી પડતું હોય અને જો કોઈ શાંતાબળ ન લાગતું હોત તો વેલોસિટી કેટલી થવી જોઈએ અંડર ઉટ ટુ જીએચ કારણ કે મુક્ત પતન કરતો પદાર્થ હોય તો વેગ કેટલો થવો જોઈએ અંડર ઉટ ટુ જીએચ એટલે ટુ ઇન્ટુ જી ઇન્ટુ એચ એટલે ટેન રેસ ટુ થ્રી તો એને વેલોસિટી કેટલી થશે રૂટ ટુ ઇન્ટુ હંડ્રેડ મીટર પર સેકન્ડ એટલે કે આપણે એમ કહી શકીએ વન ફોર વન મીટર પર સેકન્ડ આ ઘણો બધો મોટો વેગ કહેવાય એટલા મોટા વેગથી જો વરસાદનું બુંદ પડતું હોય ને તો એનું વેગમાન એટલું બધું હોય કે આપણા માથા પર ધારો કે આ બુંદ પડે ને તો માથામાં વાગે અથવા લોહી પણ નીકળે એમ કહી શકાય પરંતુ આપણને ખબર છે અહીંયા શાંતા બળ પ્રેઝન્ટ છે હવાનું શાંતા બળ એના કારણે એની વેલોસિટી છે ને બહુ અમુક કરતાં વધુ પ્રાપ્ત ન થઈ શકે

mm એટલે શું થાય દસની માઇનસ ત્રણ અને 0.01 પોઈન્ટ ઝીરો વન એટલે દસની માઇનસ બે એટલે ટોટલ કેટલું થાય દસની માઇનસ પાંચ જી એટલે ટેન ઇન્ટુ રો માઇનસ રો નોટ હવે વન થાઉઝન્ડમાંથી એક બાદ કરો કે ન કરો કંઈ ફેર પડે નહીં એટલે એક બાદ ન કરો ને તો પણ ચાલે અને આ છે વન પોઈન્ટ એઈટ ટેન ટુ હવે જો આપણે વાત કરીએ કે કયા કયા પદામાંથી ઉડે તો દસની માઇનસ પાંચ એક વખત તો ઉડી જાય આ ઉપરાંત જો અહીંયા વાત કરું ને તો આ એક હજાર અને આ એટલે દસ હજાર થાય ને દસની માઇનસ ચાર વડે ગુણો એટલે કેટલા વધે દસની માઇનસ એક વધે એટલે આપણે અંશમાં શું લખીએ કે બે ગુણ્યા દસની ની માઇનસ એક ભાગ્યા નવ ગુણ્યા એક પોઈન્ટ આઠ તો હું અહીંયા એમ પણ લખી શકું કે બે ભાગ્યા નવ ગુણ્યા અઢાર અહીંથી આ ઉડે તો કેટલા વધે નવ એટલે એકના છેદમાં એક્યાસી મીટર પર સેકન્ડ સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે વધારે આઈડિયા આવશે આપણને હન્ડ્રેડ બાય એટી વન સેમી પર સેકન્ડ અને આપણે એટી વનને એટી સમજી લઈએ તો શું આવે અહીંયા આવશે ટેન બાય એટ ટેન બાય એઇટ એટલે ફાઇવ બાય ફોર એટલે અંદાજે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ સેન્ટીમીટર પર સેકન્ડ તો જુઓ આપણે એવું સમજવું જ ને માત્ર એક કિલોમીટર દૂરથી પાણીનું બુંદ પડે તો પણ એની વેલોસિટી એકસો એકતાલીસ મીટર પર સેકન્ડ હતી જ્યારે અહીંયા આપણને કેટલી વેલોસિટી મળે છે પોઈન્ટ ઝીરો વન મીટર પર સેકન્ડ એટલે કે એક પોઈન્ટ બે સેન્ટીમીટર પર સેકન્ડ તો આ બળ છે જેના કારણે પ્રવાહીનું બુંદ એટલે કે વરસાદના બુંદનો વેલોસિટીમાં ઘટાડો કરે છે અને કંઈક કોન્સ્ટન્ટ વેગ આપે છે હવે એક પ્રશ્ન આપણને આવો આપ્યો છે કે ધારો કે કોઈ બૂંદ પર લાગતું બળ શાંત બળ એ સ્ટોકના નિયમને બદલે માઇનસ કેવી સ્કવેર પ્રમાણે બદલાય છે સ્ટોકના નિયમ આપણને ખબર છે બળ સિક્સ ફાઈટ આરવી પ્રમાણે બદલાય પરંતુ એની જગ્યાએ જો માઇનસ કેવી સ્કવેર પ્રમાણે બળ બદલાતું હોય તો રો ઘનતા ધરાવતા રોનોટ ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંતિમ વેગ જણાવો ક્વેશ્ચનમાં કંઈ નથી જો તમે થિયરી આપણે અંતિમ વેગ નું સૂત્ર સાબિત કર્યું એ માત્ર ધ્યાન રાખ્યું હોય તો એકદમ સિમ્પલ છે હંમેશા યાદ રાખજો કોઈ પણ એન્ટ્રન્સ માં જ્યારે કોઈ મોટો અથવા નવો એક્ઝામ્પલ બને છે ને તો એ હંમેશા સાબિત કરવાની થિયરી પરથી બને છે તો એનસીઆરટીમાં આપણે જેટલી સાબિત કરવાની થિયરી આપી છે એટલી એટલી થિયરી તો આપણે આપણી મેળે જ સાબિત કરવી જોઈએ કારણ કે સાબિત કરવાની થિયરી જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી આ રીતના નવા ક્વેશ્ચનમાં અટવાયા કરશું જુઓ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ રોનોટ ઘનતા ધરાવતા પ્રવાહીમાં રો ઘનતાવાળો ગોળો ગતિ કરે છે આ ઉપર તરફ બળ સિક્સ ફાય ઈટા અરવિંદ જગ્યાએ કેવી સ્કવેર મેં કહી દીધું અને બાયોન્ડ ફોર્સ આપણે એફ કહી દીધું અને વજન બળ એમજી છે તો આપણે અંતિમ વેગ કીધો જ તો અહીંયા હું પ્રવેગને એવું કાંઈ લખતો નથી ડાયરેક્ટલી કહી દઉં કે જો વી બરાબર વી ટર્મિનલ હોય તો પ્રવેગ જીરો અને જો પ્રવેગ જીરો તો ધો દિશામાં બળ બરાબર ઉધ્વ દિશામાં બળ હવે તમને ક્વેશ્ચન થાય છે માઇનસ શા માટે ન લીધા સૂત્રમાં જે માઇનસ છે ને એવું દર્શાવે છે કે વેગ નીચે હોય તો બળ ઉપર તો બસ આપણે બળની દિશા તો દર્શાવી દીધી હવે માઇનસનો કોઈ મતલબ નથી વેગ નીચે તરફ છે બળ ઉપર તરફ દર્શાવી દીધું તો હવે માઇનસ લખવાની કોઈ જરૂર નથી અહીંયા હું શું શકું કે વી ટર્મિનલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમજી માઇનસ રો નોટ વીજી હવે એમજીની જગ્યાએ હું લખીએ કું રો વીજી માઇનસ રોનોટ વીજી તો અહીંયા આપણે શું લખી શકીએ રો માઇનસ રોનોટ ઇન્ટુ વીજી ઇઝ ઇક્વલ ટુ કે વી ટર્મિનલ સ્ક્વેર તો વી ટર્મિનલ ઇઝ ઇક્વલ ટુ અંડરઉટ રો માઇનસ રોનોટ ઇન્ટુ વીજી બાય કે અંતિમ વેગ આધારિત આપણે બીજો ક્વેશ્ચન જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર જોઈએ ફાઈવ ક્વેશ્ચન નંબરની સિરીઝમાં આપણે પહેલા બે ક્વેશ્ચન જે જોયા હતા એ શાંતિ બળ આધારિત જોયા હતા અને હવે આપણે જે જોઈએ છે બાકીના ત્રણ આ ત્રીજો પ્રશ્ન જોઈએ છે એ આપણે જોઈએ છે અંતિમ ભેગાધારીત આ પ્રશ્ન પણ સરસ ક્વેશ્ચન છે જો એન પાણીના બુંદ ભેગા મળીને એક બુંદ બનાવે તો મોટા બુંદના અંતિમ વેગમાં શું ફેરફાર થાય એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા અંતિમ વેગ છે ને ત્રીજાના વર્ગના સમ પ્રમાણમાં હોય અને એન બૂંદ ભેગા મળીને એક બુંદ બનાવે ને તો ત્રીજામાં વધારો થશે કેટલો એ આપણે ડાયરેક્ટલી ન ગઈ શકીએ એવું ન કહી શકે કે એક સેન્ટીમીટર એક એમએમના એક બૂંદ હોય એવા એક હજાર બુંદ ભેગા મળે તો એક હજાર એમએમનું એક બુંદ બને એવું ન કહી શકીએ માત્ર કદનું સંરક્ષણ થાય ત્રિજ્યાનું સંરક્ષણ ન થાય તો આપણે એમ કહીએ કે એન ભેગા મળીને એક બુંદ બનાવે ત્યારે દરેકની ત્રિજ્યા આર હોય અને મોટા બૂંદની ત્રિજ્યા જો કેપિટલ આર હોય તો હું એમ કહી શકું કે અહીંયા દળનું સંરક્ષણ થાય માટે કદનું સંરક્ષણ થાય એન બુંદમાંથી એક બુંદ બને તો દળ બદલાતું નથી સમજો આપણે દળનું સૂત્ર જ લખીએ દળ દળ રો સમજો કોન્સ્ટન્ટ છે તમને ખબર છે કે પાણીના બુંદ ભેગા કરવાથી કંઈ કેરોસીનનું બુંદ તો બને નહીં પેટ્રોલનું બુંદ તો બને નહીં તો જેમ દળ કોન્સ્ટન્ટ છે એમ શું કોન્સ્ટન્ટ હોવું જોઈએ ઘનતા તો આપણે કહી શકીએ કદ પણ કોન્સ્ટન્ટ ઓકે તો કદ નથી બદલાતું જો કદ ન બદલાતું હોય તો એન બૂંદ કદ શું આવે આવેલ ટુ એક બુંદનું કદ હવે આપણે ડાયરેક્ટલી લખી શકીએ મોટા બુંદની ત્રિજ્યા બરાબર એનરેસ્ટ ટુ વન થર્ડ નાના બુંદની ત્રિજ્યા હવે ત્રિજ્યાનો સંબંધ મળી ગયો તો આપણે અંતિમ વેગનો સંબંધ મળી જાય કે દરેક નાના બુંદનો અંતિમ વેગ વીટી હોય તો વીટીઝ પ્રપોશનલ ટુ આર હોય અને મોટા બૂંદો ટર્મિનલ વેગ હોય તો વીટીશનલ ટુ શું હોય કેપિટલ આર તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ વીટીસ અપોન વીટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર બાય સ્મોલ આર ઓલ સ્ક્વેર કેપિટલ આર બાય સ્મોલ આર આપણી પાસે શું છે એન રિસ ટુ વન થર્ડ તો આપણે શું લખી શકીએ તો આ રીતે અંતિમ વેગમાં ફેરફાર થાય કારણ કે ત્રીજા એનના ઘનમૂળની ગણી થઈ જાય છે આથી અંતિમ વેગ એનના ઘનમૂળના વર્ગ બરાબર ગણો થઈ જાય એટલે કે એન્ડ રેસ્ટ ટુ ટુ થર્ડ ગણો થઈ જાય અંતિમ વેગ ત્રીજા એનરેસ્ટ ટુ વન થતી હોય તો અંતિમ વેગ એનરેસ્ટ ટુ વન થર્ડ ટુ ગણો થઈ જાય હવે ક્વેશ્ચન નંબર સિક્સ અંતિમ વેગનો ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન આપણે જોઈ શકીએ પરંતુ અંતિમ વેગ થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એટલે આપણે હવે એના વધારે ક્વેશ્ચન જોઈએ એક લાસ્ટ હવે ક્વેશ્ચન આપણે જોઈએ શું કીધું જુઓ એક પ્રવાહીની મુક્ત સપાટીથી એચ ઊંચાઈએથી દસની માઇનસ ચારઘાત મીટર ત્રીજાનું બુંદ મુક્ત પતન કરે છે તે પ્રવાહીમાં દાખલ થાય ત્યારબાદ વેગ બદલાતો ન હોય તો હાઈટ એચ જણાવો આપણે બુંદની ઘનતા આપી દીધી છે ટેન ટુ ફોર કિલોગ્રામ પર મીટર ક્યુબ પ્રવાહીમાં આપણે પાણી લેવાનું છે એની ઘનતા આપી છે ટેન ટુ થ્રી કિલોગ્રામ પર મીટર ક્યુબ અને આપણને શાંતા ગુણાંક આપ્યો છે ટેન રેસ ટુ માઇનસ ફાઇવ સેકન્ડ ક્વેશ્ચન થોડોક સારો ક્વેશ્ચન છે કે આ રીતે લિક્વિડ ધારો કે છે અને એક બુંદ એ જ ઊંચાઈથી પડે છે હવે તમને ખબર છે કે જેવું આ લિક્વિડ ની અંદર બુંદ પ્રવેશે ને એટલે એને ઉપર તરફ શાંતા બળ લાગવા મળે એટલે એનો વેગ ઘટવો જોઈએ પાકો છે પણ એનો વેગ નથી ઘટતો એનો મતલબ શું હોય કે એને એચ ઊંચાઈ ગુમાવ્યા બાદ જે વેગ પ્રાપ્ત થાય છે ને અંતિમ વેગ બરાબર હશે બસ આ જ કન્સેપ્ટ છે કે પ્રવાહીનો બુંદ કોઈ બુંદ જ્યારે પ્રવાહીમાં અંદર દાખલ થાય ત્યારે તેનો વેગ ઘટવો જોઈએ પરંતુ વેગ નથી બદલાતો એનો મતલબ કે એચ ઊંચાઈ ગુમાવ્યા બાદ જેને વેગ પ્રાપ્ત થયો છે ને એ કોના બરાબર હશે અંતિમ વેગ બરાબર અહીંયા ધારો કે એને વેગ વિનોટ પ્રાપ્ત થયો છે તો હું લખી શકું વિનોટ બરાબર અંડર ટુ એચ અને અંતિમ વેગ બરાબર ટુ બાય નાઇન ઇટા આર સ્ક્વેર જી રો માઇનસ રો નોટ આવું લખી શકાય હવે આપણે શું લખશું અહીંયા ટુ બાય નાઇન ઇન્ટુ આર સ્કવેર એટલે ટેન ડેશ ટુ માઇનસ ફોર આપ્યું છે ને ત્રીજા હા જુઓ ટેન ડેસ ટુ માઇનસ ફોર તો એનો આપણે વર્ક કરશું ઇન્ટુ જી એટલે ટેન અને અહીંયા ટેન રેશ ટુ માઇનસ ફોર માઇનસ ટેન રેસ ટુ થ્રી અપોન ઈટા ઇટા કેટલું છે ટેન રેશ ટુ માઇનસ ફાઈ હોવું જોઈએ પ્લસ ફાઈ ના હોય ટેન રેશ ટુ માઇનસ ફાઈ અંડર ટુ જી એચ હવે જો આપણે કેલ્ક્યુલેટ કરીએ ને તો એક વસ્તુ તો આપણને સમજાય કે અહીંયા આ દસ હજારમાંથી એક હજાર બાદ થાય કેટલા વધે નવ હજાર નવ હજાર ગુણ્યા દસ એટલે નેવું હજાર એટલે આપણે આવું લખી શકીએ ટુ બાય નાઇન આ 10 ની 8 આઠ ઇન્ટુ નેવું હજાર ભાગ્યા 10 ની 5 પાંચ તો આ અંશમાં જશે તો દસ ની માઇનસ ત્રણ વધે એટલે ત્યાં થઈ જશે નેવું એટલે નેવું ઉડશે તો આપણે આઈ થિંક ટ્વેન્ટી આવશે જુઓ આ માઇનસ ત્રણ ઘાત માઇનસ અહીંથી ઉડે એટલે નેવું નવ ઉડ એટલે દસ એટલે વીસ એવો આન્સર આવશે હવે વીસ ઇઝ ઇક્વલ ટુ અન્ડર ટુ જી એચ બંને બાજુ સ્ક્વેર કરી દઈએ ટુ ઇન્ટુ ટેન ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ તો એચ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી મીટર તો આ બુંદને તમે પાણીની સપાટીથી ટ્વેન્ટી મીટર ઊંચાઈથી મુક્ત પતન કરાવવાનું તો આ વસ્તુ આપણી ફૂલફિલ થશે હવે શાંતા ગુણાક આધારિત જ એક આપણે ઇક્વેશન જોઈએ પોઈઝિલિઝ ઇક્વેશન કહેવાય એને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી આ પરંતુ ક્વેશ્ચન એના એવા ડિફિકલ્ટ હોતા નથી એટલા માટે આપણે જોઈ લઈએ પોઈઝલિસ ઇક્વેશન હવે આ પોઝિલીએ શું કીધું જુઓ ધારો કે આ નળી છે આ નળીમાંથી અહીંથી તરલ વી વ્યક્તિ દાખલ થાય છે અને અહીંથી તરલ વી વ્યક્તિ બહાર આવે જો અંદર કોઈ શાંત ગુણાંક હોય નહીં તો આપણે એમ કહી શકીએ કે અહીંયા જો દબાણ અહીંયા જો દબાણ પીવન હોય અહીંયા જો દબાણ પીટુ હોય તો આપણે પી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ કહી શકીએ આ ન્યૂટનના ગતિના નિયમ જેવું થયું કે ઘર્ષણ બળ ન હોય ને તો સ્થિર પદાર્થ સ્થિરમાં રહે ગતિમાં રહેલા પદાર્થને ગતિમાં રાખવા કોઈ બળની જરૂર નથી પડતી પણ વ્યવહારમાં જેવી રીતે કોઈ પદાર્થને ગતિ રાખવા માટે બળની જરૂર પડતી નથી એ વસ્તુ શક્ય નથી તેવી જ રીતે કોઈ નળીમાં તરલને સતત ગતિ રાખવા માટે કોઈ બળની જરૂર નથી પડતી એવું શક્ય નથી તો હંમેશા

પીવન ઇઝ ઓલવેઝ ગેટર ધેન બી ટુ થવું જોઈએ અને એ જે દબાણ છે ને એ શું કરશે લિક્વિડનો કોન્સ્ટન્ટ લિક્વિડને શાંતિબળ લાગતું હોય ને શાંતિબળ જેટલું એને વિરુદ્ધ દિશામાં બળ જોઈએ ને આ વધારાનું દબાણ આપી દેશે તો આ સૂત્ર પોયઝલીએ જે આપેલું છે એ સૂત્ર આપણે માત્ર યાદ રાખીશું કે સાબિત કરી શકાય પરંતુ એટલું બધું ડેરીવેશનમાં આપણે જવાની જરૂર નથી

આર ત્રીજા એલ લંબાઈની નળીમાંથી ઈટા શાંતા ગુણાંક ધરાવતા પ્રવાહીને અચળવેગી ગતિ કરાવી હોય તો ડેલ્ટા પી જેટલું દબાણ આપવું પડે અને જ્યારે તમે એને ડેલ્ટા પી જેટલું દબાણ આપો છો ત્યારે કદ ફ્લક્સ કેટલું આવે પાયર ફોર થપો એ ટી મોસ્ટ ઓફલી ઘણી બધી બુકમાં પી પાયર ફોર થપોને એ ટી જ લખવામાં આવે છે તો એમ યાદ રાખો તો વધારે સારું પણ એટલું યાદ રાખજો કે પી પાયર ફોર થતોને એ ટી ટાયલ છે ને એમાં પી છે ને એ દબાણનો તફાવત છે એ માત્ર દબાણ નથી હવે આને હું આ રીતે પણ લખી શકું જેવી રીતે વિદ્યુત પ્રવાહમાં આપણે વાત કરતા હોઈએ તો આપણે શું કહીએ વિદ્યુત પ્રવાહમાં વોલ્ટેજ ભાગ્ય અવરોધ બરાબર પ્રવાહ તો એમ ઉષ્મા તરલનો પ્રવાહ બરાબર દબાણનો તફાવત ભાગ્ય અવરોધ જે આર ઇઝ ઇક્વલ ટુ હ આવે એટ એલ અપોન પાય આર ફોર્થ આ તરલ અવરોધ છે જેવી રીતે ઉષ્મી અવરોધ બરાબર બાય કે વિદ્યુત અવરોધ બરાબર રોયલ બાય એમ તરલનો અવરોધ બરાબર એટ ઇટા એલ બાય પાયર ફોર જેટલી નળી લાંબી એટલો અવરોધ વધારે જેટલી નળીનો એરિયા નાનો એટલો અવરોધ વધારે હવે આ નળીના આપણે શ્રેણી અને સમાંતર જોડાણ અમુક આપણે જોઈએ કે બે નળીનો આપણે શ્રેણી જોડાણ જોઈએ આ કન્સેપ્ટ થોડોક ઇમ્પોર્ટન્ટ છે તો બે નળીઓને આપણે શ્રેણીમાં જોડી દઈએ તો એક વસ્તુ તો બધાને ખ્યાલ હોવો જોઈએ એરિયા સેમ હોવો જોઈએ નહીંતર શ્રેણી કનેક્શન થાય જ નહીં લેન્થ અલગ અલગ છે અહીંયા દબાણ હું કહી દઉં પી વન અહીંયા ધારો કે પી નોટ અને અહીંયા દબાણ છે પી જો આનો અવરોધ આરવન હોય આનો અવરોધ આર હોય હંમેશા એક વસ્તુ યાદ રાખજો શ્રેણીમાં કદ ફ્લક્સ સમાન હોય તો જો મારે કદ ફ્લક્સ લખવું હોય ને તો હું એમ લખી શકું કે ફ્લક્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ જેવી રીતે વી બાય આર આપણે લખતા હતા એમ અહીંયા આપણે શું લખીએ વન માઇનસ પી નોટ અપોન આર વન અથવા પી નોટ માઇનસ પી ટુ અપોન આર ટુ અથવા પી વન માઇનસ પી ટુ પહેલા અને છેલ્લાનો દબાણનો તફાવત ભાગ્યા પરિણામી અવરોધ આર વન પ્લસ આર ટુ ધોરણ દસમાં તમે ભણ્યાશો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આર વન પ્લસ આર હોય તો મેં શું કર્યું આ બે નળીનું પરિણામી લખવું હોય તો જો પરિણામી પ્રારંભિક અને અંતિમ દબાણનો તફાવત ભાગ્યા કુલ અવરોધ કેટલો થાય આર વન પ્લસ આર ટુ એટલે જો વોલ્ટેજ ભાગ્યા અવરોધ વોલ્ટેજ ભાગ્યા અવરોધ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એમ દબાણ ભાગ્યા અવરોધ દબાણ ભાગ્યા અવરોધ દબાણ ભાગ્યા અવરોધ હંમેશા કેવું હોય સમાન આ કોના માટે આપણે લાગુ પાડી શકીએ શ્રેણી માટે હવે જો નળીનું સમાંતર જોડાણ હોય તો જેવી રીતે શ્રેણીમાં પ્રવાહ સમાન હોય એમ સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો અહીંયા સમાંતરમાં આપણી પાસે શું સમાન હશે દબાણનો તફાવત અને એક વસ્તુ યાદ રાખવાની સમાંતરમાં છે ને લેન્થ સમાન હોવી જોઈએ એરિયા વેરિયેબલ હોય હું એમ કહું કે અહીંયા દબાણ પીવન અહીંયા પીટું તો સેમ વસ્તુ પીવન પીટું માત્ર ફરક છેમાં આપણને જોવા મળશે તો કે આંતરિક તરલનો પ્રવાહ અહીંયા જો એમ કહી દઉં કે પ્રવાહ ક્યુ વન છે તો અહીંયા પ્રવાહ હશે ક્યુ ટુ હવે આપને ખ્યાલ છે આપણી પાસે બે વસ્તુ જે કોન્સ્ટન્ટ હોય એ લખી નાખીએ કઈ વસ્તુ કોન્સ્ટન્ટ છે દબાણનો તફાવત જેને આપણે કહી દઈએ પી વન માઇનસ પી ટુ વન માઇનસ પી ટુ બરાબર હું એમય લખી શકું જો આનો અવરોધ આર વન હોય આનો અવરોધ આર ટુ હોય તો હું લખી શકું ક્યુ વન આર વન બરાબર ક્યુ ટુ આર ટુ આ સમાંતર જોડાણની વાત છે એટલે એટલું યાદ રાખો કે શ્રેણી જોડાણ હોય ને તો પ્રવાહ સમાન હોય અને સમાંતર જોડાણ હોય ને તો દબાણ સમાન હોય તો એક ક્વેશ્ચન આપણે જોઈએ તો થોડોક વધારે આઈડિયા આવે ક્વેશ્ચન નંબર સેવન આર ત્રીજાને એલ લંબાઈની નળીમાંથી આર ત્રીજા અને એલ લંબાઈની નળીમાંથી 40 મિલી લીટર પર સેકન્ડ ના દરથી પ્રવાહી વહન થાય છે આ નળીને એલ લંબાઈ અને આરબાય ટુ ત્રિજ્યા ધરાવતી બીજી નળી સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો નવું કદફ્લક્ષ જણાવો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે રકમ ખાલી મોટી છે તમે એક વસ્તુ સમજો આ નળી છે આ નળીમાં પહેલા કદ ફ્લક્સ કેટલું આપ્યું છે આપણને આ નળીમાં ઇનિશિયલી કદ ફ્લક્સ આપ્યું છે ક્યુ કેટલું પામે છે હવે એની લેન્થ એલ છે ત્રિજ્યાને અહીંયા હું છે ને સ્મોલ આરમાં દર્શાવી દઉં એટલે થોડોક આપણને અવરોધ અને ત્રીજા બે નાર સેમ થઈ જશે એટલા માટે હું અહીંયા સ્મોલ આર લખું છું હવે ત્રિજ્યા રીતની આર હવે આપણે એમ કીધું કે આ નળીને કોની સાથે જોડવાની એવી નળી કે જેની ત્રિજ્યા અડધી હોય અને લંબાઈ એટલી તો એટલું યાદ રાખજો જો એમ કરો ને તો આનો અવરોધ હું આર લઈ લઉં એટ એલ અપોન પાયાર ફોર્થ તો જેનું ત્રિજ્યા અડધી હોય એનો અવરોધ સોળ ગણો થાય તો આર ડેસ ઇઝ ઇક્વલ ટુ એટ ઇટાયલ લંબાઈની રાખવાની કીધી છે ત્રીજા આપણને અડધી કરવાની કીધી છે એટલે એમ કહી શકીએ કે અવરોધ કેટલા ગણો થાય તો કે સોળ ગણો હવે એકદમ સિમ્પલ ક્વેશ્ચન આર અવરોધમાંથી જે કદફ્લક્ષ પસાર થાય છે ફોર્ટી એમએલ છે તો જ્યારે આર અને સોળ ને શ્રેણીમાં જોડો તો કેટલો કદફ્લક્ષ પસાર થાય તો હું એને અવરોધ સ્વરૂપે દર્શાવી દઉં અહીંયા આર અહીંયા સોળ આર આ બે વચ્ચે દબાણનો તફાવત પીવન અને પી જે પહેલા અહીંયા હતો તો ઇનિશિયલી પીવન માઇનસ પી ટુ શું હતું પીવન માઇનસ પી ટુ તફાવત ભાગ્યા અવરોધ બરાબર ચાલીસ એવું હતું તો જો ઇનિશિયલી મારે લખવું હોય ને તો અહીંયા લખી શકું કે દબાણનો તફાવત આર ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી તો p1 માઇનસ પી ટુ ટુ ફોર્ટી એ તો અત્યારે એ જ છે હવે આપણે નવો ક્યુ જણાવવાનો છે તો હવે બદલાણું શું તો કે આર તો આર ઇક્વલન્ટ શું આવશે આર પ્લસ સિક્સટીન આર એટલે શું થાય સેવન્ટીન આર હવે જો મારે ક્યુ ડેસ જણાવવો હોય તો હું ક્યુ બરાબર શું લખી પીવન માઇનસ પી ટુ સેવન્ટીન આર પહેલા પીવન માઇનસ પી ટુ કેટલું હતું ફોર્ટીન આર ભાગ્યા સેવન્ટીન આર એટલે આપણે શું લખીએ કે ફોર્ટી બાય સેવન્ટીન મિલી લીટર પર સેકન્ડ આ રીતે હવે તમારે દબાણ મેળવવું હોય તો તમે મેળવી શકો ઓકે ધારો કે તમને એમ કીધું હોય કે પહેલી નળીમાં કેટલો દબાણનો તફાવત હોય તો ક્યુડેસિન તો આર બીજી નળીમાં અહીંયા દબાણ હું કહી દઉં પી નોટ so p1 minus p0 is equal to q days into r and p0 minus p2 is equal to 16 r into q days thank you